પછી બે ચમચી બે ચમચી તેલ ખુલી જશે ચોટી ગયું કાળું કાળું પડી જાય શરીરની જે રચના છે આપણે બદલી શકીએ પણ એને આપણે સપોર્ટ કરી શકીએ. સપોર્ટ કરવા તો ઓછી આટલા બધા લેવા પડશે અને આમ જયારે સુઈએ તો ગેપ ઓછી થઈ જાય. આપણે સુવાની પદ્ધતિમાં થાય, આપણે સેવાની પદ્ધતિ જો ખોટી હોય ને તો ગમે તેટલા દુનિયામાં ઈલાજ કરીએ ફાયદો નહીં થતો. એ આપણે સુધરી જાય તો આપણે રોગ ભાગી જાય. એટલે અમે એને કહીએ છીએ બેડ હેબિટ, બેડ એટલે પલંગ, એની સુવાની આદતને બદલી કાઢીએ એટલે સારું થઈ જાય. એટલે ગમે અમે 6 લાખ પેશન્ટ કર્યા છે ફ્રીમાં, પણ બધા મહારાજની દયા કહો, બાપાની દયા કહો, બધાને સારું થઈ ગયું છે. 36 સુધી લોકો બોલાવે છે કેમ કરીએ, કારણ કે અમને કુદરતી મળી છે. મારા બે મંત્ર તૂટી ગયા, બસ લખવો થઈ ગયો, પણ બસમાં ઝટકો લાગીને સારું થઈ ગયું. ઓપરેશનની કન્ડિશન હતી તો પછી એમને થયું કે હવે લોકોની સેવા કરીએ. ઓપરેશન કાંઈ લીધું કે કરાવું નથી પડ્યું, તમે કરાવી દીધું છે બાયપાસ. આપણને રાંજણ થાય, ઘૂંટણના દુખાવા થાય, પણ કરવાનું શું એકચ્યુઅલમાં આપણું પલંગ આવી ગયો હોય અને આવું ગાતું હોય પાછું સીધા સુવાનું થાય તો આપણને એક જોઈએ, ડબલ મૂકીએ તો ઊંચું થઈ જાય. એટલે સીધામાં આવું જોઈએ આપણને એક છે, પણ આમ કરીને નહીં સુવાનું ક્યારે પણ. આનાથી હાર્ટ અટેક આવવાનું ચાન્સીસ વધી જાય, બીપી વધી જાય. આમ સુવાનું નહીં, માથાની નસો દબાય, માથાનો દુખાવો થાય અને આમ પાર્ટી થાય, નસ આમ કરીને સુઈએ ને બળી જાય. અને આમ તો આપણને બધા વડીલો ના પાડતો આવી રીતે ના સુવાય, કારણ કે હાર્ટ અને ફેફસા એ બંને દબાઈ જાય એટલે ગભરામણ થાય, એવું થાય કોઈ લઈ જશે કાર લઈ જાય છે. એટલે આ રીતે નહીં સુવાનું. સુવાનું તો સવાસા આંટી બી ના નખાય, કારણ કે આંટી નાખે તો ઘૂંટણના દુખાવો થઈ જાય. એટલે હવે આપણને આ ખબર હોવા છતાંય અંજાણ રહીએ છીએ આપણે સુવામાં. તો આજથી આપણે શું કરવાનું, સુવાની પદ્ધતિ બદલી કાઢવી, જેટલું બને સીધા સુવાય. પણ આપણો આ શ્વાસ છે ને, અનુલોમ વિલોમ, સૂર્યનાળી ચંદ્રનાળી, એ તમને પડખા ફેરાવે. એટલે તમારે પડખું પડો ત્યારે તમારે બે ઓછી કરે, એટલે હાથથી જામ ના થાય, તમારો સ્પાઇન બેગ ના થાય, તલવારની જેવી બેગ ના થાય, એટલે તમારા દુખાવો પણ ગમે તેની કસરતો કરી દવાઓથી ફાયદો નહીં થાય, પણ આનાથી આપણને ફાયદો નહીં થાય. અને બીજી બાજુ બી આપણાથી શું હોય, સિંગલ સાઈડ પર ડબલ ફૂટ દાદા નાના છોકરાની જેમ આ રીતે ઉઠીએ ને તો ઘૂંટણ પર થોડો અત્યારે જામ હોય તો આ રીતે ઉતરી જવાનું. પણ જો સારા થવું હોય આ મૂકી દીધા આમ આપણે બેસી ગયા તો ઘૂંટણમાં દુખાવો આવ્યો, 1 મહિનાની અંદર લાગ્યું પડી ગયા. 1, 2, 3, 4, 5 ગણી લીધા પછી લેવલ મારી ગયા. પછી 1, 2, 3, 4, 5 આવું 3 થી વધારે નહીં કરો. 1, 2, 3, 4, 5 આ બીજી વાર થઈ ગયું. 1, 2, 3, 4, 5 અને આ ત્રીજી વાર. 1, 2, 3, 4, 5 અને આ ત્રીજી વાર. 1, 2, 3, 4, 5 પછી આપણે રિલેક્સ થઈ ગયા અને ઉઠતી વખતે આમ થયેલું ઉઠવા થાય દાદા હું હવેથી પલંગ પર બતાવું છું.
ઘૂંટણ સીધા રહેવા જોઈએ, આમાં ઘૂંટણ નહીં કરવાનું. ધાર પણ બેસી ગયા પગથિયાનું અને જમીન પર એવી લગાવી દીધી, આમ એક આ બે આ ત્રણ ચાર અને પાંચ પાંચ કરી લીધું. પછી પાછળ જતા રહ્યા આપણે અને એ રીતે ઘસી દીધું, એક બે ત્રણ ચાર પાંચ, ત્રણ ચાર પાંચ, બપોર સાંજ. પંદર દાડા પછી જો રહ્યો ની રિપ્લેસમેન્ટની જરૂર નહીં પડે, દુખાવા જતા રહે છે, સોજા જતા રહે છે. પંદર દાડાની અંદર આટલી બધી અમે આ રિઝલ્ટ મળ્યા છે. સર્વે કરી ને આ 6 લાખ પેશન્ટ પર સેવાઓ આપી તો મારા જીવન દુવાઓ ખૂબ સરસ થયું. પેટ પાસે વાળો, આ પગ સીધો રાખજો, આ પેટ પાસે વાળો, ઓકે, મોડું આ બાજુ મહારાજ, આજથી મને ખેંચો, તમે આજથી મને ખેંચો અને મને જોવા ગયો, ઓકે, આમ કરી જાઓ. હવે ઊંધા થઈને ઉઠો, ઊંધા થઈને ઊંધા થાવ, ઊંધા સુઈ જાવ, એક પક્ષ સુઈ જાવ, જેટલું ધીરે ધીરે તમારાથી નહીં ઉચકાય, મને ખ્યાલ છે. કારણ કે બહુ જૂનું છે, 10 વર્ષ જૂનું છે અને 10 વીક માં ના મટે, પણ એને 15 દાડામાં તમને રિઝલ્ટ દેખાશે. મારા મણકા તૂટેલા છે પણ હું 20 વર્ષથી કરું છું, કોઈ તકલીફ નથી. એટલે કુદરતી કમાન્ડ જો, ડૉક્ટરે તો લખવો થઈ ગયો, ડૉક્ટર કે ના મટે ઓપરેશનમાં તો નહીં, પણ 20 વર્ષથી બાબા કરાવ. કેવું લાગ્યું છે? તો ચાલી ગયું, રિલેક્સ લાગ્યું. આ વસ્તુ છે સુવાની, મેઇન શું છે, સુવાની પદ્ધતિ અને એને ખાલી 5 મિનિટની એક્સરસાઇઝ. મને સમજો ખભા દુખતા હોય તો આપણે સ્કૂલમાં કરતા હતા, પણ ભૂલી ગયા. બસ તારી પાડી એટલે પછી 5 મિનિટ પોતાના માટે કાઢવા, આ બોડી માટે. શંકરભાઈ આવવા જાઓ ને, આ સાઈડે, આ સાઈડ આવો ને તમે. બતાવો શંકરભાઈ, બતાવો તમે એમને. હવે આ તમે થઈ ગયો.